हेलो विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आप सर्वनु स्वागत है। आज हूँ तमारी समक्ष धोरण 10 सामाजिक विज्ञान पाठ नंबर 8 कुदरती संसाधनों लईने आव्यो छूं। आगळना लेक्चरोनी अंदर आपणे पाठ नंबर 1 नी वात करी थी, त्यार बाद पाठ नंबर 1 पछी तमारा अभ्यासक्रमनी अंदर पाठ नंबर 8 छे जेनो आज आपणे अभ्यास करवानो छे। पाठ नंबर 8 नुं नाम कुदरती संसाधन। तो पहेलो ज प्रश्न दरेक विद्यार्थीओने थतो होय के संसाधन एटले शुं। कुदरती तो आपणने ख्याल आवी जाय कुदरती शब्द, परंतु संसाधननो प्रश्न थतो होय। आम जोईए तो संसाधनों बे प्रकारना होय छे मित्रों। एक कुदरती संसाधन जेना संदर्भ में तो आपणे वात करवानी छे, अने बीजो मानव सर्जित। परंतु मन नी अंदर बीजो प्रश्न पण थतो होय के संसाधन एटले शुं अथवा संसाधन कोने कहेवाय, आवो प्रश्न थतो होय। तो अहींया आपणे समजूतीनी अंदर आवरी लीधेलू छे, परंतु शरूआतमां ज तमारो ए शब्द क्लियर थई जाय ए माटे टूंकमां कही दो के संसाधन एने कहेवाय के जे मानवीना उपयोगमां आवे। तो हवे तमे कल्पना करो आपणे उपयोगमां केटली बधी वस्तुओ आवे छे, तो एने आपणे संसाधन कही शकीए। કાપા કાર્ય જોઈ અને તમને ડરી નથી જવાનું, પરંતુ મારી સાથે તમે એક પછી એક ટોપિક સમજતા જશો એટલે તમારા દરેક મુદ્દા ક્લિયર થઈ જશે, અને આ જ મુજબ તમારું બોર્ડની અંદર લખાણ હશે, બોર્ડની પરીક્ષાની અંદર આ જ મુજબ તમારું લખાણ હશે, એટલે તમારું પેપરની અંદર તમે ધારો એવા માર્ક્સ લઈ આવશો। શું કહે છે શરૂઆતની અંદર પ્રસ્તાવના, પ્રસ્તાવનાની અંદર ઘણા બધા મુદ્દાઓ એવા છે કે તમને સંસાધન બાબતે ઘણી બધી ક્લિયરિટી થઈ જાય। સંસાધન એટલે આખા આખા પાઠની પૂર્વ ભૂમિકા કે જેની અંદર આખો પાઠ શું કહેવા માંગવાનો છે એની સમજ તમને પ્રસ્તાવનામાંથી જ મળી જાય છે। અને પ્રસ્તાવના જે છે એની અંદરથી ઘણી બધી વખત ટૂંકા પ્રશ્ન કે એમસીક્યુ કે ખાલી જગ્યા રૂપિયામાંથી નીકળતા હોય છે। તો આપણે જોઈએ પ્રસ્તાવના, પ્રસ્તાવનાની અંદર પહેલી જ બાબત કીધી છે સંસાધન દ્વારા જરૂરિયાત પૂર્ણ થાય છે। મેં ખાલી પૂર્ણ સુધી શબ્દ લીધો, પરંતુ યાદ રાખવાનું કે સંસાધન દ્વારા માનવીની તમામ જરૂરિયાતો પૂર્ણ થાય છે। આ પહેલો મુદ્દો યાદ રાખો। બીજી બાબત શું કહે છે કે કુદરતની અંદર હજારો તત્વો છે। અહીંયા થોડીક મિસ્ટેક છે કે કુદરતમાં હજારો તત્વો છે, પરંતુ બધાને સંસાધન ન કહી શકાય, કારણ કે કુદરતે તો આપણને અઢળક સંપત્તિ આપી છે, અઢળક તત્વો આપણને આપ્યા છે, પરંતુ તેને આપણે સંસાધન બધાને ન કહી શકાય। તો હમણાં મેં તમને આગળ કીધું એમ કે તમને મનની અંદર પ્રશ્ન થતો હોય તો સંસાધન કોને કહેવાય, તો અહીંયા મેં કૌંસની અંદર લખ્યું છે કે માનવ પોતાના જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે તેને સંસાધન કહેવાય। એક્ઝામ્પલ તરીકે પૃથ્વીના પેટાળમાંથી આપણને લોખંડ મળ્યું। હવે પ્રાચીન સમયના લોકોને આમ જ્ઞાન થયું કે આ આ કંઈક ધાતુ છે, પરંતુ એનો કંઈ ઉપયોગ જ ન કર્યો હોત, એને 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 ભઠ્ઠીની અંદર તપાવી અને એ લોખંડને ગાળ્યું ન હોત અને ઘડતરનું લોખંડ ન બને એવું હોત તો એ આપણા માટે સંસાધન ન કહેવાય। કેમ? કારણ કે આપણે એને એને એ જે પૃથ્વીના પેટાળમાંથી જે લોખંડ મેળવ્યું છે એના ઉપર કશી જ પ્રોસેસ કરી નથી, તો એ સંસાધન ન કહેવાય। આ સિમ્પલ ઉદાહરણ સમજાય છે એ માટે। એટલે હવે આપણે પૃથ્વીના પેટાળમાંથી લોખંડ મેળ્યું, એટલે માનવીએ શું કર્યું, તો કે માનવ પોતાના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા એનો ઉપયોગ કર્યો, આથી લોખંડને આપણે સંસાધન કહીએ છીએ। તો આવી કેટલી બધી ધાતુઓ છે કે જે પૃથ્વીના પેટાળમાંથી મળેલી છે અને માનવીએ પોતાના જ્ઞાન કૌશલ્ય બુદ્ધિ ચાતુર્ય દ્વારા એના ઉપર પ્રોસેસ કરી છે અને કંઈકનું કંઈક બનાવ્યું છે, એટલે એ બધા સંસાધનો કહેવાય।
क्लियर। एना पछीनो मुद्दो हूँ छे तो के बीजी रीते कहवू होय तो संसाधन माटे बीजी रीतना कहवू होय तो जे वस्तु पर मानवी आश्रित के निर्भर होय जेमाथी जरूरत पूर्ण थाय छे अने मानवी पासे तेनो उपयोग करवानी शारीरिक अने मानसिक शक्ति होय तेने संसाधन कहवाय। बहु क्लियर थी जाए अपने संसाधन विषय बीजी रीतना कहवू हो तो जे वस्तु पर हूँ तमने हाईलाइट करते जाओ कि जे वस्तु पर मानवी आश्रित के निर्भय एट के ऊपर नभतो होना जरूरियात पूर्ण थाय कि आपकी जो जरूरियात है येना पूर्ण थाय अने अने मानवी पासे तेनो उपयोग करवानी शारीरिक अने मानसिक शक्ति होय तेने संसाधन कहेवाय। क्लियर। एना पछीनो मुद्दो शुं कहे छे आम मानवीनी जरूरियात माटे उपयोगमां लेवाय तेने संसाधन कहेवाय। एटले क्यो शब्द याद राखवानो जरूरियात अने उपयोग। क्लियर थी गयू के संसाधन कोने कहेवाय के मानवीनी जरूरियात माटे उपयोगमां लेवाय तेने शुं कहेवाय संसाधन। याद रखजो मित्रों के जे कुदरती तत्व आपड़ा उपयोगमां ज नथी आवतुं एने आपणे संसाधन कही शकता नथी, परंतु कुदरत द्वारा मळेला तत्वोमांथी जे तत्व आपणे उपयोगमां आवे छे तेने आपणे संसाधन कहीए छीए। एना पछीनो मुद्दो शुं के प्राचीन समय में जमीन में दटायेला खनिजोनी जानकारी न हती मानवीने। प्राचीन समय नी अंदर पृथ्वीना पेटाळ में घणा बधा दटायेला खनिजो हता, परंतु मानवीने तेनी जानकारी नहोती अने कदाच अजाणता कोई वस्तु मानवीने मळी जती तो एनो उपयोग मानवी नहोता जाणता एटली संसाधन नहोतुं कहेवातुं। त्यारे ते संसाधन न हता। जो हूँ के प्राचीन समय में जमीन में दटायेला खनिजोनी जानकारी न हती, एटले के प्राचीन समयना लोकोने जमीन अंदर दटायेली जे वस्तुओ छे जे खनिजो छे जे तत्वो छे एनी जानकारी न हती। त्यारे ते एटले क्यारे तो के प्राचीन समय में ई संसाधन न हता, परंतु वर्तमान में ते बधा ज संसाधन छे। एक्जाम्पल तरीके मैं हमणां आगळ आप्युं ते लोखंड एवी केटली बधी धातुओ छे ते बधी ज આગળ તમારે ભણવામાં આવશે। એક જમીન કે જેની અંદર વાવેતર કરતા એટલે એ માનવી માટે સંસાધન હતું, પણ વિવિધ પ્રકારની ધાતુ, કારણ કે પ્રાચીન સમયની અંદર આપણે આગળના પાઠની અંદર પણ આપણે સંસ્કૃતિ વિશે ભણ્યા તો કે પ્રાચીન સમયની અંદર માનવી ધાતુના બનાવેલા વાસણો નહીં પણ માટીમાંથી બનાવેલા વાસણનો ઉપયોગ કરતો। તો આજે તો તમે જો તાંબુ સ્ટીલ ને વિવિધ પ્રકારની કેટલી બધી ખનિજો છે એ આપણે વર્તમાનમાં ઉપયોગમાં લઈએ છીએ એટલે વર્તમાનમાં આપણા માટે સંસાધન છે, પરંતુ પ્રાચીન સમયમાં એ ધાતુનો ઉપયોગ નહોતો થતો એટલે સંસાધનો નહોતા। ક્લિયર। એના પછીનો પોઈન્ટ શું કહે છે, કુદરતી સંસાધનમાં ઉપયોગીતા અને કાર્ય કરવાની યોગ્યતાના બંને ગુણધર્મો હોવા જરૂરી છે। टूको प्रश्न पूछाय एवो छे आ पॉइंट वालो के कुदरती संसाधन में क्या गुणधर्मो होवा जोईए, तो कुदरती संसाधन में बे गुणधर्मो होवा जोईए, एक उपयोगिता एटले कि आपणे उपयोग में आवुं जोईए अने बीजुं एना उपर आपणे कार्य करी शकवा जोईए। फरीथी लोखंडनुं उदाहरण हूँ तमने आपूं के आपणे पृथ्वीना पेटाळमांथी काचुं लोखंड मळे छे एमां खनिजे होय छे अने माटी पण होय छे। हवे ई खनिज आपणने मळ्युं छे पृथ्वीना पेटाळमांथी, परंतु एनी उपर कंई कार्य थई ज न शकतुं होय, एटले के लोखंडने भठ्ठीनी अंदर चूनो एटले लोह तत्व अने चूनानी भठ्ठीनी अंदर एने गरम करवामां आवे अने गाळवामां आवे, हवे ई कार्य आपणे करी ज न शकता होय तो एनो उपयोग थई ज न शकतो, कारण के लोखंडने पहेला शुद्ध करवामां आवे
શુદ્ધ કરવા માટે પહેલા કાચું લોખંડ મળે, પછી એને ભઠ્ઠીમાં નાખવામાં આવે અને લોહ તત્વ છે એને અલગ તારવવામાં આવે અને અન્ય તત્વ એને અલગ તારવવામાં આવે, અને પછી જે લોખંડને ગરમ કર્યું હોય ભઠ્ઠીની અંદર એને ઘડતરનું લોખંડ બનાવવામાં આવે છે. એટલે કે વિવિધ પ્રકારના રેલના પાટા અને રેલના ડબ્બા અને લોખંડની અઢળક વસ્તુઓ બી આપણે એમાંથી બનાવીએ છીએ. કેમ? કારણ કે એમાં એના ઉપર આપણે કાર્ય કરી શકીએ. પરંતુ કલ્પના કરો કે લોખંડ ઉપર આપણે પ્રોસેસ ન કરી શકતા હોત, એટલે કે કાર્ય ન કરી શકતા હોત, તો એ આપણા માટે સંસાધન ન કહેવાત. એટલે જે સંસાધન આપણને મળે ને એના બે ગુણધર્મ હોવા જોઈએ. એક, એ આપણે ઉપયોગમાં આવવું જોઈએ, અને બીજું, એના ઉપર આપણે કાર્ય કરી શકતા હોવા જોઈએ. એના પછીનો પોઈન્ટ હું કે પ્રસ્તાવનાનો છેલ્લો મુદ્દો, કુદરત માનવ સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. કોઈ પણ કુદરતી તત્વ, કોઈ પણ કુદરતી તત્વ હોય એમાં આ ત્રણ વસ્તુની પ્રોસેસ થાય તો જ એ સંસાધન બને. એટલે કે કુદરતે આપણને આપ્યું, એના ઉપર માનવી પ્રોસેસ કરી શકવો જોઈએ, અને એનો સંસ્કૃતિમાં ઉપયોગ થતો હોવો જોઈએ. હવે આપણે કોઈ વસ્તુનો ઉપયોગ જ ન, એક્ઝામ્પલ તરીકે લોખંડમાંથી કંઈ વસ્તુ જ ન બનાવવામાં આવતી હોત, એટલે આપણી સંસ્કૃતિમાં આપણી અંદર લોખંડનો કંઈ ઉપયોગ જ ન થતો હોત તો એ કંઈ કામનું જ નહોતું. એટલે કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ કોઈ પણ કુદરતી તત્વ સંસાધન બને. એટલે ક્લિયર તમારી પ્રસ્તાવના અહીંયા? ત્યારબાદ જે પોઈન્ટ આવે તે પણ મહત્વનો પોઈન્ટ આવે છે કે સંસાધનોનો ઉપયોગ. તો સંસાધનનો ઉપયોગ ત્રણ રીતના થાય છે. અહીંયા તમને પહેલા શરૂઆતમાં જ કહી દો, એટલે તમારા મગજની અંદર એક કન્સેપ્ટ તો ક્લિયર થઈ જાય કે સંસાધનો છે એનો ઉપયોગ ત્રણ રીતના થાય. પહેલું જો અહીંયા શું કીધું, સંસાધન ખોરાક તરીકે. બીજું શું કીધું, તો કે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, એટલે કે કાચા માલનો સ્ત્રોત. અને ત્રીજું શું કીધું, તો કે સંસાધનો શક્તિ સંસાધનો તરીકે. એટલે તમારે હાવ સિમ્પલ યાદ રાખવું હોય તો ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે. આ સંસાધનના ત્રણ મુખ્ય ઉપયોગ છે. તો શું કે આપણે જોઈએ સંસાધનોનો ઉપયોગ, તો કે સંસાધનો વિવિધ રીતે આપણને ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો તમે કે સંસાધનો વગર આપણું જીવન શક્ય છે ખરું? પોસિબલ જ નથી. આજે વર્તમાન સમયની અંદર જે કંઈ આ ટેકનોલોજીનો વિકાસ થાય છે એ સંસાધનોને આભારી છે. એમાં ખાસ કરીને કુદરતી સંસાધનો, કુદરતી સંસાધનોની અંદર આ બધા ઝરણા, નદી, તળાવ, જંગલો, જંગલમાંથી વિવિધ જે પેદાશો મળે છે, પર્વતો, એમાંથી પૃથ્વીના પેટાળ મળતી વિવિધ પ્રકારની ખનિજો, એટલે સંસાધનો વિવિધ રીતે આપણને ઉપયોગી છે દરેક ક્ષેત્રમાં. આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો ને, એમાં ખાસ કરીને સૌથી વધારે આપણે સંસાધનનો ઉપયોગ કરતા હોય તો ઉદ્યોગની અંદર. આપણા ઘરની અંદર તમે કલ્પના કરજો કે ઘરની અંદર તમે ખાલી નજર કરજો, કેટલી બધી વસ્તુઓ છે કે જે ઉદ્યોગ મારફતે બનેલી છે. તો એ ઉદ્યોગની અંદર એ વસ્તુ ક્યારે બની? જ્યારે કાચો માલ હતો. એ કોણે આપ્યો હતો? તો કે કુદરતે આપ્યો હતો. એટલે સંસાધનો વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો ઉપયોગી છે, ડગલે અને પગલે. એક્ઝામ્પલ તરીકે તમે જે બેન્ચીસ ઉપર બેસો છો એ પણ શું છે? સંસાધન છે. એમાંથી જ બનેલી બેન્ચીસ છે કે જેમાં લોખંડનો ઉપયોગ થયેલો છે, લાકડાનો પણ ઉપયોગ થયેલો છે. ટાકણીથી લઈ અને મોટા મોટા યંત્રો છે એ બધા સંસાધનોના આભારી છે. એટલે આપણે ડગલે ને પગલે, એટલે કે માનવ જીવનના દરેક તબક્કે આપણને સંસાધનો ઉપયોગી નીવડે છે. અને ત્રીજો પોઈન્ટ હું કે ખેતીથી ઉદ્યોગ સુધીની પ્રવૃત્તિમાં સંસાધનો ઉપયોગી છે. કારણ કે ખેતીની અંદર પણ આપણે એક્ઝામ્પલ તરીકે હળ ચલાવો છો કે ટ્રેક્ટર ચલાવો છો કે અન્ય કોઈ ઓઝારનો તમે ઉપયોગ કરો,
તો એમાંથી બનેલું સંસાધનમાંથી. એટલે ખેતીથી ઉદ્યોગ સુધીની પ્રવૃત્તિમાં સંસાધનનો ઉપયોગ છે. એ ઉપયોગ પ્રત્યક્ષે થાય છે અને પરોક્ષે થાય છે. હવે તમને પ્રશ્ન થતો હોય કે પ્રત્યક્ષ એટલે શું અને પરોક્ષ એટલે શું. એક્ઝામ્પલ તરીકે તમે મારી સામે અહીંયા બેઠેલા હોય આ વર્ગખંડની અંદર, તો એ પ્રત્યક્ષ આપણે અભ્યાસ કર્યો કહેવાય. પરોક્ષ અત્યારે હું તમને આ ઓનલાઈન મારફતે ભણાવું છું, એ પરોક્ષ કે જેમાં હાજરી ન હોય કોઈ પણ એકની, કા મારી કા તમારી, એ પરોક્ષ. એટલે સંસાધન છે એનો ઉપયોગ આપણે કાં પ્રત્યક્ષ કરીએ છીએ ને કાં પરોક્ષ કરીએ છીએ. તો સંસાધનોનો ઉપયોગ જે છે એનો પહેલો પોઈન્ટ શું કે, સંસાધન ખોરાક તરીકે. શું કે, જો ખોરાકની જરૂરિયાત સંસાધન દ્વારા જ પૂર્ણ થાય. એક્ઝામ્પલ તરીકે આપણે વિવિધ પ્રકારના અનાજ અથવા વિવિધ પ્રકારના કઠોળ શેમાંથી પાકે, તો કે જમીનમાંથી. તો જમીન શું થયું, તો કે સંસાધન છે. હવે જમીન ન હોય તો આપણે કઠોળ અને અનાજ ક્યાંથી પકવત, વિવિધ પ્રકારના પાકો ક્યાંથી પકવત. એટલે કીધું કે ખોરાકની જરૂરિયાત સંસાધન દ્વારા જ પૂર્ણ થાય. જો સંસાધન ન હોત તો આપણે ભૂખ્યા મરત. કુદરતી રીતે થતા ફળ, ફળ હેમાં થાય જમીનમાંથી. ખેતીના ખાદ્ય પાકો, દૂધ, માંસ, માછલા, જળચરો, મધમાખીમાંથી મળતું મધ વગેરે ખાદ્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે બહુ સિમ્પલ છે સંસાધન ખોરાક તરીકે. તો કે ખોરાકની જરૂરિયાત સંસાધન દ્વારા પૂર્ણ થાય છે. કુદરતી રીતે થતા ફળ, ખેતીના ખાદ્ય પાકો, દૂધ, માંસ, માછલા, જળચરો, મધમાખીમાંથી મળતું મધ વગેરે ખાદ્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે બધી વસ્તુ સંસાધન થાય. એટલે સંસાધન વગર આપણે આપણી ભૂખ સંતોષી શકતા નથી. બીજો પોઈન્ટ હું કે, સંસાધન કાચા માલનો સ્ત્રોત. એક્ઝામ્પલ તરીકે આજે તમે સારી સારી બ્રાન્ડના કપડાં પહેરો છો, તો એ શેમાંથી બનેલા હે, તો કે રૂમાંથી. તો રૂ આપણને કોણ આપે, તો કે સંસાધન એટલે કે જમીન. તો પહેલાં તો આ કપડાં શેમાંથી બન્યા, તો કાચો માલ હતો એટલે કે રૂ હતું ત્યારે આ કપડાં બન્યા. તો આવી અઢળક વસ્તુઓ કે જે તમારા જીવનની અંદર તમે ઉપયોગ કરો છો, પેલા સંસાધન એટલે કે કુદરતે આપણને કાચો માલ આપ્યો છે ને એના ઉપર પ્રોસેસ કરી છે અને પછી જે તે વસ્તુ બની છે ને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો શું કે, સંસાધન કાચા માલનો સ્ત્રોત. તો કે જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ પ્રકારની પેદાશો. એક્ઝામ્પલ કે લાકડું મળે, તો લાકડાને આપણે લાવી સીધું આપણે ફર્નિચર બનાવી નાખી નહીં, લાકડા ઉપર પહેલાં પ્રોસેસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમને જંગલમાંથી લાકડા કાપીને સીધા તમને આ બેન્ચીસ ઉપર એ લાકડા ઉપર જ બિહાડી દીધા હોત તો કેવું લાગે, શક્ય જ નથી ને. એ લાકડાને વિવિધ પ્રકારનું પાલિશ, વિવિધ પ્રકારની કેમ લોખંડને ઘડવામાં આવે, એવી રીતના લાકડા ઉપર પ્રોસેસ કરવામાં આવે, એના પાટિયા બનાવવામાં આવે, પછી બેન્ચીસ બને. એવી અઢળક પેદાશો જે છે જંગલની, જેનો આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ ને એમાંથી આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણા ખેતરમાંથી ઘઉં પાકે, તો આપણે કોરા ઘઉં ખાઈએ છીએ નહીં, તો ઘઉંને દળવા પડે છે. તો ઘઉં એ કાચો માલ છે, પછી દેડા પી એટલે કે એની પ્રોસેસ કરી અને પછી આપણે એમાંથી રોટલી બનાવીએ છીએ. તો જંગલમાંથી પ્રાપ્ત થતી પેદાશો, ખેતીમાંથી પ્રાપ્ત થતી વિવિધ પ્રકારની ચીજો, પશુમાંથી આપણને જે ઊન મળે, ચામડા મળે અને માંસ, અને ખનિજ અયસ્ક એટલે વિવિધ પ્રકારની કાચી ખનિજ વગેરે ચીજો ઉદ્યોગ માટે ઉપયોગી છે. એટલે કે એ પહેલાં ઉદ્યોગમાં જાય છે. એક્ઝામ્પલ તરીકે માંસ છે તો એ પહેલાં ઉદ્યોગમાં જાય, ચામડું છે, કોઈ પણ પશુના શરીર ઉપરથી મળેલું ચામડું છે આપણે એના ઉપર પ્રોસેસ કરવી પડે, પછી આ વિવિધ પ્રકારના બેલ્ટ ને ચપ્પલ ને બૂટ ને વિવિધ પ્રકારની વસ્તુઓ, આ ઘોડાની બધી લગામ ને એ બધું પછી બને, એમને નથી બનતું. એટલે એ પેલા ઉદ્યોગમાં છે. એટલે ઉદ્યોગ માટે આ બધી વસ્તુ ઉપયોગી છે. એટલે કે જંગલમાંથી પ્રાપ્ત થતી પેદાશો, ખેતીમાંથી પ્રાપ્ત થતી વિવિધ પ્રકારની ચીજો, પશુઓમાંથી ઊન, ચામડા અને માંસ, અને પૃથ્વીના પેટાળમાંથી ખનિજ અયસ્ક વગેરે ચીજો ઉદ્યોગ માટે ઉપયોગી છે.
એટલે આ બધી સાંકળ છે, કુદરતે આપણને કાચા માલ તરીકે આપ્યો, એનું આપણે પહેલાં સંશોધન કર્યું કે કુદરતે ક્યાં ક્યાં એ વસ્તુ આપેલી છે, આપણે એ મેળવી, મેળવા પછી એને શુદ્ધ કરી, શુદ્ધ કર્યા પછી અને ઉદ્યોગમાં ગઈ, ઉદ્યોગની અંદર પણ ઘણી બધી પ્રોસેસ થઈ, પછી એમાંથી જે તે વસ્તુ તૈયાર થઈ અને પછી એ માર્કેટમાં આવીને પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ બધી એક સાંકળ છે. અને ત્રીજો પોઈન્ટ સંસાધનોના ઉપયોગની અંદર, ત્રીજો પોઈન્ટ સંસાધનો શક્તિ સંસાધનો તરીકે. તો કોઈ પણ વાહન હોય, એ ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય કે કોઈ પણ વાહન હોય, તે શક્તિ સંસાધન તરીકે, શક્તિ સંસાધન એમાં નાખીએ એટલે કે કોઈ પેટ્રોલ ડીઝલ કે કુદરતી વાયુ એટલે કે ગેસ નાખીએ તો જ એ વાહન આપણે દોડી શકે. તો ત્રીજા પોઈન્ટની અંદર સંસાધનો શક્તિના સંસાધન તરીકે ઉપયોગી, તો અહીંયા જોઈએ કોલસો. એક્ઝામ્પલ તરીકે તમે ગદ્દર ફિલ્મની અંદર કોલસો નાખે અને ટ્રેન દોડે જોયું, વરાળ યંત્રવાળી ટ્રેન. કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુઓનો ઈંધણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, પુષ્કળ ઉપયોગ. આજે ઘરે ઘરે તો કે ભાઈ ગેસનો ઉપયોગ થાય છે. આ નવા સંસાધનો કયા? તો કે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ, જળધોધ વગેરે દ્વારા ઊર્જા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે આજે ઊર્જાની અછત વર્તાઈ રહી છે, કારણ કે આ બધા પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજો છે, કોલસો ને પેટ્રોલિયમ ને કુદરતી વાયુ, એ અખૂટ નથી, ખૂટી જાય એવા છે, પૂર્ણ પ્રાપ્ત નથી. એક વખત મેળા પછી એનો ઉપયોગ થાય અને એ આપણે જેમ ફાવે એમ ઉપયોગ કરીએ એટલે કે વધુ પડતું વેડફીએ તો એ ફરીથી મળવાના નથી. એટલે અત્યારે વૈજ્ઞાનિકો એટલે કે સંશોધનકોએ નવા સંસાધન તરફ નજર દોડાવી, એટલે કે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી મોજા અને જળધોધ કે જેમાંથી આપણે ઊર્જા પ્રાપ્ત કરી અને આપણે આપણી રોજિંદી જે ઊર્જાનો ઉપયોગ કરી એમાંથી આ ઊર્જા આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો આ ત્રણ પોઈન્ટની વાત થઈ, સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલનો સ્ત્રોત તરીકે અને સંસાધનો શક્તિ સંસાધન તરીકે. એનું મેં તમને હમણાં આગળ ઉદાહરણ આપ્યું તેમ કે ટુ વ્હીલ છે, આપણે ચલાવીએ એમાં પેટ્રોલ નાખીએ તો જ એ ટુ વ્હીલ દોડે, તો પેટ્રોલ શું થયું? તો કે સંસાધન થયું. તો આવું કોઈ પણ વાહનની અંદર જે તે ખનિજનો ઉપયોગ થાય એ ખનિજ એટલે એ શક્તિનું સંસાધન, તો જ આપણે વાહન દોડાવી શકીએ. એટલે બે માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાયો છે, વ્યવસ્થિત મુદ્દાસર તમને સમજૂતી આપેલી છે. એક વખત તમે રીડ કરશો એટલે તમને ક્લિયર થઈ જશે, પરંતુ મગજની અંદર એક વસ્તુ તો તમારી ક્લિયર થઈ જવી જોઈએ કે સંસાધન કોને કહેવાય. આપણે કુદરતી સંસાધનોના સંદર્ભમાં આપણે વાત કરી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પણ છે અને સેલો પાર્ટ પણ છે. આગળનો જે પોઈન્ટ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.